ગ્રામ પંચાયતની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની. સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ રણસિંગુ ફૂંકાયું છે ત્યારે હિંમતનગરના બેરણા ગામની સમસ્યા વિશે જાણીએ. ગુજરાત રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં આવનાર ગ્રામ પંચાયતની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાયું છે ત્યારે હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે અત્યારથી જ ચૂંટણીનો માહોલ ગરમાયો હોય તેમ ગામના સ્થાનિકો સરપંચ બનવા માટે પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે અને જૂના સરપંચો ઉપર ભ્રષ્ટાચારથી લઈ અવનવા આક્ષેપો નાખી રહ્યા છે. સાથે જ જૂના કામો જે મંજૂર થયા હોવા છતાં બાકી રહી ગયા છે, સાથે જ આવનાર સરપંચો કેવા હોવા જોઈએ, સાથે જ ગામમાં ડિજિટલ સુવિધાઓ પણ હોવી જોઈએ તેવી વાતો પણ ગામના લોકો દ્વારા કરાઈ રહી છે. ત્યારે હવે શું હશે અને આવનાર સરપંચ દ્વારા શું કરવામાં આવશે તે તો હવે ચૂંટણીની પછી જ જાણવા મળશે, પરંતુ હાલ તો લોકોની ઈચ્છાઓ વધુ ને વધુ જોવાઈ રહી છે. હિંમતનગરના બેરણા ગામમાં પહોંચ્યા ત્યારે જાણ્યું કે અહીં તો નથી રસ્તાઓ, ગટર લાઈન, તો પીવાનું પાણી પણ અનિયમિતતા જોવા મળી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમ તો ગામની વસ્તી 4500 આસપાસ છે, જો કે 3500 જેટલા મતદાન છે, પરંતુ ગામની વિવિધ સમસ્યાને લઈને ગામમાં રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ તો ગામના યુવાન સરપંચની પણ રાહ જોઈ રહી છે અને જ્ઞાતિ આધારિત ચૂંટણી નહીં પણ ગામનો વિકાસ કરી શકે તેવા સરપંચની ગામ લોકોની જરૂર છે. આમ તો અત્યારે તો ગામ લોકો ચૂંટણીને લઈ નવો સરપંચ કેવો હોવો જોઈએ તે કહી રહ્યા છે, પણ હવે ચૂંટણી પછી ગામ લોકોની ઈચ્છા મુજબ સરપંચ ખરો ઉતરે છે કે તે તો આવનાર સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ZSTV, હિંમતનગર. પરોલ, શું કહેશો ગામના વિકાસને લઈને સરપંચ કેવો હોવો જોઈએ? હું બેરણા ગામનો વતી છું, કીર્તિ બારોટ. ગટરની યોજના બેરણા ગામમાં આવતી નથી. પહેલાં તો ગટરની ગ્રાન્ટ ફળવાયેલી છે પણ ગટરના પૈસા વપરાતા નથી, ગટર માટે પૈસા વપરાતા નથી. પંચાયતમાં પૈસા આવેલા છે, નાના ધારાસભ્ય દ્વારા ફંડ મોકલેલું છે પણ એ ફંડનો ઉપયોગ થતો નથી. તો આવનારો સરપંચ વિકાસ માટે, સત્તા માટે નહીં પણ વિકાસ કરે એવો હોવો જોઈએ. શું કહેશો ગામના વિકાસની સરપંચ કેવો જોઈએ, હાલ ગામનો વિકાસ કેવો? સરપંચ એવો જ એવી વ્યક્તિ નહીં પણ વિકાસ કરી શકે એવો વિકાસશીલ પુરુષ મળે અમને સરપંચ તરીકે, તો આ બેરણા ગામનો વિકાસ થાય. અત્યારે આ ગામ એક હિંમતનગરથી નજીક આવ્યું છે, છતાં એ અંધકારમાં ડૂબી રહેલું છે. અહીંયા રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબે ઘણી ગ્રાન્ટો ફાળવી છે, એમણે જોયું નથી કે કઈ પાર્ટીનો સરપંચ છે, શું છે. એમણે લગભગ 8-10 કરોડ રૂપિયા તો આ બેરણા ગામને રોડ માટે આપી દીધા છે. બેરણાથી બળવંતપુરા રોડ, બેરણાથી બેમૈવા રોડ, બેરણાથી હિંમતનગર રિલાયન્સ આપણે તો જઈએ એટલા સુધીનો રોડ, બેરણાથી ફોકલનો રોડ, સ્કૂલ ઓફ એક્સિલન્સમાં ઇલોલ જેવો ગામ આવ્યો નથી. તો એ બેરણાને એમણે સ્પેશિયલ કેસમાં લીધેલું છે, સ્પેશિયલ કેસમાં એમણે લીધેલું. હવે આરોગ્યની વાત કરીએ તો આવડું મોટું ગામ છે પણ આરોગ્યની કોઈ સેવા નથી અમારા, તો બધા ગરીબ માણસો બહુ છે. 75% માણસો છે તો એ બિચારા પ્રાઇવેટમાં જઈ શકતા નથી દવાખાને. હવે આરોગ્ય માટે અમારા ભાવનાબેન તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ હસમુખભાઈ આ બધોએ એક દરખાસ્ત કરી અને એને મંજૂર બી કરાવડાવી છે. અત્યારે હાલ આપણી પાસે 4-4 એન્જિન લાગેલો છે, ડબલ એન્જિનની લોકો વાતો કરતા હતા. તાલુકા પંચાયતના સદસ્ય અમારા ગામના છે ભાવનાબેન બારોટ, જિલ્લા પંચાયતમાં અમારા અમરતસિંહ ગામડીના છે ડેપ્યુટી પ્રમુખ છે અત્યારે, ધારાસભ્ય અમારા છે રાજેન્દ્રસિંહ ચાવડા, સરકાર ગુજરાત આપણી છે, નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં બેઠા છે. તો ચારે ચાર પૈડોનો આપણે ઉપયોગ કરી લઈએ, આપણે જ્ઞાતિવાદમાં ના જઈએ. મારા બેરણા ગામના લોકોને મારે એટલું જ કહેવું છે કે કોઈ તમે પટેલ બનો, નાઈ બનો, બારોટ બનો, બીજો બનો એવું બધું નહીં રાખો, વિકાસ કરો એવી વ્યક્તિને લાવો, એ બધું રાજકારણ ઉપર મૂકી દો. શું નામ આપું? અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ.
સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકા ની હદ માં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાક પ્લોટો ના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણી ની પાઇપ લાઇન ની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરાવિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51